चलो पहला सेकंड सेकंड नंबर थी करू छु એટલે આ પોર્શન હું રબ કરી દઉં એટલે સબસ્ટિટ્યુશન મેથડ આ ફર્સ્ટ ક્વેશ્ચન છે 2x + y = 5 અને બીજું ઇક્વેશન છે 3x + 2y = 8 સબસ્ટિટ્યુશન યાની ફ્રોમ ધ ફર્સ્ટ ઇક્વેશન યુ હેવ ટુ મેક સબ્જેક્ટ વેધર x ઓર y એન્ડ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ x એન્ડ y ઇન ઇક્વેશન નંબર 2 સો y = 5 - 2x ધેટ ઇઝ 1 એન્ડ યુ હેવ ટુ મેક ઇટ બોક્સ पहला माती कोई एक ने मैं सब्जेक्ट बना लो सब्स्टिट्यूशन मेथड में अबे आ y नी वैल्यू अहीं आ मुकवा लो सब्स्टिट्यूट y इक्वल टू 5 माइनस 2x इन 3x प्लस 2y इक्वल टू 8 मा मुको तो 3x प्लस 2 व्हाट इज y 5 माइनस 2x इक्वल टू 8 3x प्लस 5 2s आर 10 माइनस 2 2s आर 4x इक्वल टू 8 3x minus 4x is minus x is 8 minus 10 so minus x is minus 2 so x is 2 thai now substitute x equal to 2 y equal to 5 minus 2x 5 minus 2 into 2 so 5 minus 4 says y is 1 so ana substitution method x is 2 and y is 1 your answer 3 marks wrong hoy to 0 marks apka no તને આ આ આ રોંગ પડ્યું તને ઈઝી માં સૌથી ઈઝી માં ઈઝી વસ્તુ છે અને આ તમારો કોર્સ ની છે આ વેન્ડિલેટ નથી થયેલું કોર્સ માં મને ખબર પડશે હવે મેં સિમ્પલી શેર કરી કે ખૂબ મેસ આવડે છે ચલો અહીંયા ફાઇન્ડ x એન્ડ y તો આ બે ઇક્વેશન છે બંનેને x ના કોએફિશિયન્ટ ને સરખા કરવા હોય એલિમિનેશન મેથડ થી તો આને √3 થી અને આને √2 થી મલ્ટીપ્લાય કરવું પડે સબસ્ટિટ્યુશન तो यहाँ अगर मल्टीप्लाई करो आपका इक्वेशन ने रूट सिक्स एक्स रूट थ्री थ्री वाई थाई रूट थ्री थ्री थाई रूट सिक्स एक्स रूट टू अने रूट रूट टू इनटू रूट एट रूट सिक्सटीन वाई अने रूट सिक्सटीन वाई इज फोर थाई रूट सिक्सटीन नू रूट यहाँ सिक्सटीन वाई कैम थाई रूट टू इनटू रूट एट रूट सिक्सटीन अने रूट सिक्सटीन नी वैल्यू फोर सिक्सटीन नू रूट फोर था इक्वल टू जीरो रूट टू इनटू जीरो इज जीरो माइनस प्लस माइनस कैंसिल मैं हाँ करा है तो सेवन वाई इक्वल टू जीरो सो वाई इक्वल टू जीरो है खाली आंसर नहीं मैं मेथड भी जो आनी चाहिए बताए आंसर बदन खबर अच्छे रटे लग चे नाउ सब्स्टिट्यूट वाई इक्वल टू जीरो इन इक्वेशन नंबर वन आमा मुको रूट टू एक्स प्लस रूट थ्री वाई इक्वल टू जीरो रूट टू एक्स प्लस रूट थ्री वाई इक्वल टू जीरो तो रूट टू एक्स जीरो इनटू एनीथिंग इज जीरो सो रूट टू एक्स इज जीरो सो एक्स इज जीरो बाय रूट टू इज जीरो सो एक्स इज जीरो वाई इज जीरो इज द सॉल्यूशन ए पर रॉन्ग है ભઈ તમને ખબર પડે છે ને એકદમ અરે મેમ ફટાફટ મે ભૂલ ગઈ પણ એકમાં ભૂલ થાય ભઈ શું કરતો પ્રેશર થી બધા આ તો આ તો કે જેડબલ ની ફાઇનલ એક્ઝામ નહીં ચાલતી આપણે હે સેટરડે ની ભી નથી હા સેટરડે ટેસ્ટ નથી ભઈ સેટરડે ફાઇનલ ટેસ્ટ આખી બુક આવે આખી બુક આવશે સેટરડે એક ચેપ્ટર નથી ભાઈ આખી ચલો એ જો પ્લેસ એ એન્ડ બી આર 100 કિલોમીટર અપાર્ટ ઓન અ હાઈવે A અને B છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 100 કિલોમીટર છે અને તેનું પહેલા તો ધ્યાન નથી હોતું જ્યારે કરાવું ત્યારે ધ્યાન નથી હોતું 100 કિલોમીટર A અને B વચ્ચેનું ડિસ્ટન્સ છે 100 કિલોમીટર છે વન કાર સ્ટાર્ટ્સ ફ્રોમ A એન્ડ અનધર ફ્રોમ B એક અહીંયા કાર છે અને એક અહીંયા કાર છે બંને કાર છે જે બંને અલગ અલગ જગ્યાએથી એક જ ટાઈમે સ્ટાર્ટ થાય છે પણ બંનેની સ્પીડ અલગ અલગ છે ઇફ ધ કાર ટ્રાવેલ ઇન ધ સેમ ડાયરેક્શન બંને A અને B બંને એક જ ડાયરેક્શનમાં જાય તો આપણને ખબર છે કે B ની સ્પીડ વધારે હોય તો આગળ જઈને ક્યાંક અહીંયા મળી જાય સમજ માં આ આ
सपोज ए छे અને આ બી છે આ પણ એ બંને એક જ ડાયરેક્શનમાં જાય છે તો સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં તો આગળ હોય આ પાછળ નહીં છે પણ આ ફાસ્ટ ભગાવે તો કોઈ એક જગ્યાએ મળી જાય આગળ જઈને રાઈટ તો શું કહે છે ઇફ ધે ટ્રાવેલ ઇન ધ સેમ ડાયરેક્શન પહેલું છે ઇફ ધે ટ્રાવેલ ઇન સેમ ડાયરેક્શન they meet after 5 hour 5 કલાક પછી અહીંયા ક્યાંક મળી જાય એટલે કે b પણ 5 કલાક ગયું a પણ 5 કલાક ગયું આવી સમજમાં they meet in a 5 hour but if they travel towards each other આ a છે આ b છે એમના વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 100 કિલોમીટર છે a પણ આ ડિરેક્શનમાં જાય અને b પણ આ ડિરેક્શનમાં જાય અને બી ની સ્પીડ વધારે છે એટલે અહીંયા મળે પણ કેટલા કલાકમાં મળે 1 કલાકમાં મળી જાય છે ઇફ ધે ટ્રાવેલ ટુવર્ડ્સ ઈચ અધર ખબર પડી છે હા ક્યાં નથી પડતી શું આ એ જાય છે ના બી જાય છે તો બંને 1 કલાક પછી ક્યાંક મળે છે 100 કિલોમીટર એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે પણ અહીંયાથી તમને ખબર પડે કે બી ની સ્પીડ વધારે છે કારણ કે એ બંને મળે છે ક્યાં હું એમ કહું કે એની સ્પીડ વધારે જ હોય અને બી પાછળ જતો હોય તો જેની સ્પીડ વધારે છે તો આગળ જતો રહે ને ત્યારે મળે જ નહીં એ લોકો તો એના પરથી ખબર પડે કે એ કરતા બી ની સ્પીડ વધારે છે અને બંને એક જ જગ્યાએ એક જ ટાઈમથી શરૂ કરે 5 વાગે એક્ઝેક્ટ પણ આની સ્પીડ વધારે છે આની સ્પીડ ઓછી છે તો 1 કલાકમાં એ ઓછું ડિસ્ટન્સ કવર કરે બી વધારે ડિસ્ટન્સ કવર કરે સમજમાં આવ્યું તો આપણે સપોઝ શું કરવાનું છે આમાં એટલે 5x સ્પીડ હે स्पीड फाइंड करो सपोज तू करिस फॉर ए एंड बी लेट द स्पीड ऑफ x किलोमीटर लेट आनी स्पीड छे x किलोमीटर पर आवर आनी स्पीड छे y किलोमीटर पर आवर एनो टाइम कितलो छे आनो छे 5 आवर छे आवर टाइम कितलो छे 5 आवर डिस्टेंस कोण વધારે ट्रैवल करे बी कितलो 5 माइनस करो तो आ मळे ने 100 सो 5y माइनस 5x इज 100 दैट इज इक्वेशन नंबर 1 હવે બીજામાં પણ જો ફોર a એન્ડ b બંનેની સ્પીડ તો x કિલોમીટર પર આર છે આની સ્પીડ x કિલોમીટર પર આની સ્પીડ y કિલોમીટર પર આર છે અને આનો ટાઈમ છે 1 આર આનો બી ટાઈમ છે 1 આર આ પણ 5 કલાક જાય બંને એક સરખા ટાઈમ માટે ટ્રાવેલ કરે છે બંને કેસમાં તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ યાની x ઇન્ટુ 1 અને આનો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ y into 1 x plus y is equal to 1 हां तो आने के टू डिस्टेंस से ट्रैवल करियो a a x जितनु ट्रैवल करियो x into 1 b a कितनु करियो y जितनु ट्रैवल करियो बट यू कैन सी x plus y is 100 थे એટલે કે y plus x is 100 થાય નંબર 2 नाउ यू कैन एलिमिनेट बोथ द इक्वेशन तो 5 कॉमन करेंगे तो y minus x is equal to 100 सो y minus x is equal to 100 upon 5 20 तो यह 20 आवे इक्वेशन नंबर 1 सो बोथ इक्वेशन एलिमिनेट करो y plus x equal to 100 और y minus x is equal to 20 कट 2y equal to 120 सो y equal to 60 किलोमीटर पर आर जो भाई खाली आंसर मतलब नहीं रखतो बदाय गोखी ना कोना आंसर पर मेथड क्या भाई आ मने जो ये 5x टू डिस्टेंस आ बदु लखेलो हो जे डिस्टेंस 5y जो है मने इक्वेशन जो ओके अब ये हम को x + y
इक्वल टू तो 100 छे એમાંથી y તો 60 છે તો x 40 થાય x કોની સ્પીડ હતી x એની સ્પીડ તો ઓછી હતી 40 અને b ની સ્પીડ છે 60 છે સો આફ્ટર ટ્રાવેલિંગ સર્ટેન ડિસ્ટન્સ ધે મીટ એટ સમવેર તો ધે ટ્રાવેલ ઇન અ સેમ ડિરેક્શન ઓર ઇન અ ઓપોઝિટ ડિરેક્શન ઓપોઝિટ ડિરેક્શન માં હોય તો મળવાના જ છે પણ સેમ ડિરેક્શન માં જાય તો આગળ વાળો જે જાય છે એના કરતા સ્પીડ માં જાય તો જ આગળ જઈને ખેંચ મળે चलो आज पहला आगे चालू करी थी अने एमने मूकी दो जेम छे एमने मूकी दो कारण के आ चालू मां प्रसादी ना आपाय नहीं हूं नहीं 6 चैप्टर मां तो होमवर्क तो हतो नहीं तो डाउट के नहीं थे हां तो पण हूं खाली रिवाइज तो प्रिवियस तो करा 6 चैप्टर काढो छो दुनिया नु तमे बन्ने ये जॉइन शु काम करू छे ये पर्पस दैट यू नो कई पण नथी आवडतु पूछो घरे प्रेक्टिस करो भले सीवी मां बीजा ना आवडे छे એનાથી કોઈ ફરક નથી પડતો આપણે અહીંયા શું કામ આવીએ છીએ એ સમજો કયો નંબર સિક્સ ચેપ્ટર એટલે મેમ એમાં કરશું આપણે થિયરમ ને બધું એક્સપ્લેન કરી દઉં ને તમને આમાં થિયરમ અડધા રાઈટ એંગલ પ્રોપોર્શન વાળું આવે ને એના માટે છેલ્લે એક્સરસાઇઝ એના ઉપર ડિપેન્ડ છે ને એટલે એ કરવાનું છે लेकिन कट ना किया ये नाइंथ नहीं मारी तो नहीं कर જોઈએ આપણે ટ્રાયંગલ ચેપ્ટર નંબર 6 અને આ 8 થી 9 માર્ક્સ નું પૂછાય છે ભાઈ એક્ઝામ માં બહુ મોટા માર્ક્સ નું ચેપ્ટર છે આ 4 માર્ક્સ નો થિયરમ હતો સમજ્યા અને 4 માર્કના થિયરમ અને 2-2 માર્ક્સના કે 3 અને એક ઓબ્જેક્ટિવ ટાઈપના ટોટલ 8 માર્ક્સનો ચેપ્ટર પૂછાય છે એની ટોટલ ચેપ્ટરમાંથી 8 માર્ક્સ તો ખાલી આ ચેપ્ટરના છે ઓકે તો રિવાઇઝ કરી લઈએ ટ્રાયંગલ ચેપ્ટર નંબર 6 સિમિલર ફિગર કોને કહેવાય સિમિલર જો બે એકદમ રેપિડમાં આખે આજે આખું રિવાઇઝ કરાવી દઉં છું રિવાઇઝ પહેલેથી છેલ્લે સુધી સમજમાં આવ્યું તમારી પાસે 30 મિનિટ્સ છે 30 મિનિટ્સમાં જોવો ફટાફટ કેટલું થાય બાકી ઘરેથી તમે કરીને આવો કાલે છે કોરી બી ચાલુ જે કરે એ થાય પછી વચ્ચેથી ના થાય એ હજી પાસ આપણી પાસે ટાઈમ છે ચેપ્ટર નંબર 4 પછી થશે ચાલો સિમિલર ફિગર કોને કહેવાય સિમિલર અને કોંગ્રુએન્સી વચ્ચે તમને ખાલી થોડો માઇનર ડિફરન્સ કહી દઉં સિમિલર એટલે શું જે એક ફિગર છે અને આ બે ફિગર છે આના ઉપર આને મૂકો એટલે એક્ઝેક્ટલી મેચ થાય એક્ઝેક્ટલી મેચ થાય ધેટ ઇઝ કોંગ્રુએન્ટ રાઈટ પણ એ એના જેવું લાગતું હોય હોય નહીં એના પર મૂકો તો મેચ ના થાય જેમ કે કોઈ સર્કલ છે આ 3 સેન્ટીમીટર નું છે પણ એને મોબાઈલ ની અંદર ઝૂમ કરું તો મોટું થઈ જાય બરાબર તો એના જેવું લાગે છે તો એ સિમિલર ફિગર છે એક ટ્રાયંગલ છે જેની સાઈડ 3 4 અને 5 છે બીજો પણ ટ્રાયંગલ છે જેની સાઈડ 3 4 અને 5 છે તો આના પર મૂકો તો એક્ઝેક્ટલી ફિટ થઈ જાય એની ઉપર પેજીસ ઓફ યોર બુક
તમારી બુકના બધા પેજીસ છે ધે આર કોંગ્રુએન્ટ રાઈટ. પણ હું આ એક ટ્રાયંગલ ડ્રો કર્યો હોય, ટ્રાયંગલ મોબાઈલની અંદર પિક્ચર પાડું 3 4 અને 5 નો, પછી એને ઝૂમ કરું તો આવો થઈ જાય રાઈટ, ડબલ થાય ટ્રિપલ થાય કેટલું કરું ડિપેન્ડ કરે છે ને રાઈટ. સો ધીસ ટુ આર સિમિલર ફિગર છે અને સિમિલર કહેવાય. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોંગ્રુએન્સી એન્ડ સિમિલારિટી? કોંગ્રુએન્સી અને સિમિલારિટીમાં શું ફરક હોય? પહેલા એ બી સી એન્ડ પીક્યુ આર બે ટ્રાયંગલ છે, આ પણ એ બી સી અને પીક્યુ આર બે ટ્રાયંગલ છે. તમને ખબર પડે કે આના પર મૂકું તો એક્ઝેક્ટલી ફિટ થાય છે, એક્ઝેક્ટલી ફિટ થાય છે તો બધું એના જેવું, યાની એંગલ એ ઇક્વલ ટુ એંગલ પી, એંગલ બી ઇક્વલ ટુ એંગલ ક્યુ એન્ડ એંગલ સી ઇક્વલ ટુ એંગલ આર, બધા કોરસ્પોન્ડિંગ એંગલ સરખા હોય, આ ને આ સરખો હોય, આ ને આ સરખો હોય, આ ને આ સરખો હોય, એઝ વેલ એઝ કોરસ્પોન્ડિંગ સાઇડ્સ આર ઓલસો, આ 3 છે તો આ 3 હોય, એટલે કે એ બી ઇક્વલ ટુ પી ક્યુ થાય, બી સી ઇક્વલ ટુ ક્યુ આર થાય અને એ સી ઇક્વલ ટુ પી આર થાય. એની કોરસ્પોન્ડિંગ એંગલ એઝ વેલ એઝ કોરસ્પોન્ડિંગ સાઇડ્સ આર ઇક્વલ એન્ડ ધ ટુ ટ્રાયંગલ્સ આર કોંગ્રુએન્ટ થાય. હવે સિમિલર માં શું હોય? કોરસ્પોન્ડિંગ ટ્રાયંગલ એંગલ્સ આર ઇક્વલ, એમાં તો કોરસ્પોન્ડિંગ એંગલ તો સરખા હોય, એંગલ એ ઇક્વલ ટુ એંગલ પી, એંગલ બી ઇક્વલ ટુ એંગલ ક્યુ, એંગલ સી ઇક્વલ ટુ એંગલ આર, ગમે તેટલો નાનો ટ્રાયંગલ બી ડ્રો કરો તો બી એના ત્રણે ત્રણ એંગલ નો સમ 180 થાય, ગમે તેટલો ઝૂમ કરીને આખી દુનિયા જેટલો મોટો બનાવી દો તો પણ ટ્રાયંગલ ના ત્રણ એંગલ નો સમ તો 180 થાય. સમજમાં? એટલે જે બે ટ્રાયંગલ છે એ સિમિલર છે તો એના કોરસ્પોન્ડિંગ એંગલ સરખા થાય, પણ સાઇડ ના સરખી થાય. 3 છે, 6 છે, 5 છે, 10 છે, 4 છે, 8 છે. તો AB upon PQ, AB upon PQ એના રેશિયો સરખા, સાઇડ સરખી ના થાય, એના રેશિયો મતલબ એનું ડિવિઝન 3 upon 6 equal to DC upon QR equal to AC upon PR. You can check 3 upon 6 is 1 by 2, 5 upon 10 is 1 by 2 and 4 upon 8 is 1 by 2. તો એના જે સાઇડ્સ છે એનો રેશિયો સરખો હોય, પણ સાઇડ સરખી ના હોય, 3 અને 6 સરખા નથી, આમાં તો સાઇડ જ બી સરખી હોય પણ આ સાઇડ નો રેશિયો સરખો હોય. સમજમાં? તો ધીસ ટુ ટ્રાયંગલ્સ આર સિમિલર ટ્રાયંગલ, તો એને સિમિલર ટ્રાયંગલ કહેવાય. ચલો થિયરમ નંબર 6.1 એવું કહે છે, થિયરમ નંબર 6.1 એવું કહે છે કે ટ્રાયંગલ છે, એક ટ્રાયંગલ હોય એબીસી, એબીસી ઇફ અ લાઈન ડ્રોન પેરેલલ ટુ વન સાઈડ, એક ટ્રાયંગલ એબીસી છે અને એક લાઈન ડ્રો કરીએ જેની એક સાઈડ ને પેરેલલ હોય, એટલે કે બીસી એક સાઈડ લઈ લો અને એક લાઈન ડ્રો કરો જે એક સાઈડ ને પેરેલલ છે, એટલે કે આપણે લાઈન એક ડ્રો કરી, લાઈન L વિચ ઇઝ પેરેલલ ટુ BC, ટ્રાયંગલ ABC છે એમાં એક લાઈન ડ્રો કરો જેની કોઈ એક સાઈડ ને પેરેલલ હોય, તો આ લાઈન છે એ બાકીની બંને સાઈડ ને બે ભાગમાં ડિવાઈડ કરી દે છે, એટલે એના બે ભાગ પડે, પેલા આખી હતી તો ઉપરનો નીચેનો ભાગ, ઉપરનો અને નીચેનો ભાગ, લેટ ઇટ બી E એન્ડ F, લાઈન L ઇન્ટરસેક્ટ AB એન્ડ AC in E and F and L is parallel to BC, then L divide other two sides in proportion. એટલે કે L છે એ equal proportion માં divide કરે તો તમને proof થાય, મતલબ તમે proof કરી શકો કે AE upon EB equal to AF upon FC થાય. જો આ parallel હોય તો કોઈ ભી નાની ની સાઈડ મોટી સાઈડ લઈ લો, સપોઝ મેં એમ કહું કે એક આ 6 સેન્ટીમીટર ની છે, આ બીજી જે સાઈડ છે એ 12 સેન્ટીમીટર ની છે, એક સાઈડ મોટી છે એક સાઈડ નાની છે. હવે હું એમ કહું કે એક આ લાઈન ડ્રો કરો જે, તો તમને આના કરતા આ બહુ સ્લાન્ટ વધારે નથી લાગતું? લાગે છે ને? તો આ 2 હોય તો આ ઉપરનું 4 થાય. સમજમાં? તો આ 6 હોય તો આ 3 થાય, સપોઝ
કેવી રીતે પ્રપોર્શનમાં ડિવાઈડ કરે આ મારે ડિસાઈડ નથી કરવાનું આ તો ક્વેશ્ચન હશે પણ હું એવું કહું કે નાની સાઈડ હોય ને આ મોટી સાઈડ હોય પણ આ લાઈન ને આ પેરેલલ હોય તો તમે જો 4 બાય 2 ઇઝ 2 થાય ધીસ અપોન ધીસ 4 બાય 2 ઇઝ 2 6 બાય 3 ઇઝ 2 પણ એનો આન્સર સરખો આવ્યો જે ધીસ અપોન ધીસ ઇક્વલ ટુ ધીસ અપોન ધીસ થાય હા બોલો મેં મારા થિયરમ તો આવડે છે પણ કોઈ કોઈ વાર ભૂલે એવું કરતા હોય એ અપોન એ બી કેમ રહે છે જ્યારે એક ટ્રાયંગલ છે એની એક સાઈડ એક લાઈન છે એ થર્ડ સાઈડને પેરેલલ હોય તો ટોટલ બે ભાગ કરે આ સાઈડના પણ બે પાર્ટ થઈ ગયા આના બી બે સેગમેન્ટ પાર્ટમાં ડિવાઈડ કરે તો તમે AE upon EB equal to AF upon FC એવું પણ લઈ શકો AE upon EB equal to AF upon FC એવું બી લઈ શકો અથવા AE upon AB આખી લીધી મેં AE upon AB equal to AF upon AC AE upon AB AF AC or તમે આ લો EB upon AB આ નાનો પાર્ટ upon આખી સાઈડ નાનો પાર્ટ upon આખી સાઈડ એવું પણ લઈ શકો પણ તમને એવું કે ક્વેશ્ચન આ વખત તમારું બક્કા બંડર મને ભણવાનું બી નથી ગમતું કે ભાઈ હા આટલું જવાનું છે જવાનું છે તો એમ કહું આવું બી પૂછી શકે મેં ના પૂછી શકે અમારે તો કઈ દીધું છે સમજ મેં જો એક્ચ્યુઅલી થિયરમ શું છે એ અપોન ઈ બી ઇક્વલ ટુ એ એફ અપોન એફ સી છે હવે તમને એવું કે એવું પ્રૂફ કરો એ અપોન એ બી ઇક્વલ ટુ એ એફ અપોન એ સી પણ થાય તો શું કરશો આમાં પ્લસ 1 શું જોઈએ છે શું જોઈએ છે આમાં એ છે આમાં પણ એ છે જે જોઈતું હોય એને નીચે રાખો તો ઈ બી અપોન એ એફ સી અપોન એ એફ થાય જોઈતું હોય જે ક્વેશ્ચનમાં બી છે ને આન્સરમાં છે જે જોઈતું હોય એને નીચે કરી દો પછી કંઈ પણ કરો અહીંયા પ્લસ 1 કરો માઇનસ 1 કરો અહીંયા પ્લસ 1 કરો અહીંયા 1 માઇનસ કરો કંઈ પણ કરો અને આન્સર લાવો તો શું થાય પ્લસ 1 અહીંયા પ્લસ 1 કરીએ અહીંયા પણ પ્લસ 1 કરીએ તો એલસીએમ લો EB પ્લસ AE અપોન AE FC પ્લસ AF અપોન AF નાઉ યુ કેન સી EB પ્લસ AE ઇઝ AB થાય અને નીચે તો એ છે જ નીચે એફ સી એ એફ એ સી એ સી અપોન એ એફ નાઉ અગેન યુ કેન રેસિપ્રોકેટ ઇટ એ અપોન એ બી એ એફ અપોન એ સી હેન્સ પ્રૂફ એક્ચ્યુઅલી પ્રૂવ બી નહીં કરવાનું દરેક વખતે લઈ લેવાનું હોય છે એક લાઈન છે જે થર્ડ સાઈડ ને પેરેલલ હોય તો ધીસ અપોન ધીસ ઇક્વલ ટુ ધીસ અપોન ધીસ ઓર ધીસ અપોન આખું ધીસ અપોન આખું થાય ઓર નાની સાઈડ અપોન આખું નાની સાઈડ અપોન આ સાઈડ જે હું તમે લો ને એવું આ સાઈડ લેવાનું હોય સમજમાં આ પ્રૂફ કરવાનું છે 6.1 થિયરમ આઈ મોસ્ટ પ્રોબેબલી ધીસ યર ધીસ થિયરમ વિલ બી પાસ્ડ આ આવશે જ મી કહું છું આ આવશે અને થિયર્સ થિયરમ અને કોઈ એની લાઈન છે ખબર નહીં લાઈન છે પેરેલલ લાઈન નથી લાઈન છે In triangle ABC, a line is passing from two different points and intersecting two sides in a two different points. એટલે એક લાઈન છે એક ટ્રાયંગલ છે અને એ બે સાઈડ ને બે અલગ અલગ પોઈન્ટ માંથી પાસ થાય છે such that they divide the that two sides in the same proportion. એટલે કે AE AE
अपॉन ई बी इक्वल टू ए एफ अपॉन एफ सी आओ होय तो लाइन पैरेलल होय पहला ना सुधी तू भाई लाइन पैरेलल होय ने दिस अपॉन दिस थाय હવે હું કીધું છે કે લાઈન પેરેલલ વર્ડ યુઝ બી નહીં કર્યો એક લાઈન છે પેરેલલ લાઈન નહીં એક લાઈન છે જે ટ્રાયંગલ ના બે સાઈડ માંથી ઇન્ટરસેક્ટ કરે છે અને એને ઇક્વલ પ્રોપોર્શન માં ડિવાઈડ કરે છે એટલે કે AE upon EB equal to AF upon FC એવું હોય તો લાઈન L પેરેલલ ટુ BC છે આપણે આમાં સપોઝ વર્ડ હોય ને હા સપોઝ કરવાનું છે ફિર થિયરમ તો ને સાથે કરો નહીં તો આખું ચેપ્ટર અપેર કરાવવું પડે Now criteria for the similarity. Similarity બે ટ્રાયંગલ ને સિમિલર પ્રૂફ કરવા માટે કા ક્રાઇટેરિયા કયા કયા છે? એક ટ્રાયંગલ છે અને બીજો ટ્રાયંગલ આવો છે. એ. તો પહેલા એંગલ એંગલ ક્રાઇટેરિયા. કારણ કે આપણે ખબર છે કે બે ટ્રાયંગલ સિમિલર હોય તો એના બધા એંગલ સરખા હોય. ખાલી બે એંગલ સરખા બતાવી દેશો ને તો બી ઇક્વલ ટુ બી જો સિમિલર તો એ બને ટ્રાયંગલ સિમિલર હોય તો એંગલ એંગલ ક્રાઇટેરિયા સાઇડ એંગલ સાઇડ ક્રાઇટેરિયા મીન્સ આ બે સાઈડ છે એ ઇક્વલ ફોર ઠીક સર્ક્યુલર ચાલે છે ભાઈ પ્રોપોર્શન હા પ્રોપોર્શન ચાલે છે ઇક્વલ તો આ બંને સાઈડ ઇક્વલ આ સાઈડ ઇક્વલ છે આ સાઈડ અને આ સાઈડ ઇક્વલ છે એની અંદર વચ્ચે એંગલ બી સરખો છે તો આ આની પર મૂકો તો એક્ઝેક્ટલી ફિટ થાય ઇઝ અ કોંગ્રુએન્સી ક્રાઇટેરિયા સમજવાયો અહીંયા સાઈડ એંગલ સાઈડ નો મતલબ થાય કે જે સાઈડ છે ઇક્વલ નથી એ પ્રોપોર્શન માં છે મતલબ કે AB upon PQ equal to BC upon QR this upon this equal to this upon this as well as angle B equal to angle Q phi this upon this બે સાઈડ પ્રોપોર્શન માં આને આ પ્રોપોર્શન માં અને એની વચ્ચેનો એંગલ સરખો છે તો આ બને ટ્રાયંગલ છે કોંગ્રુએન્ટ એઝ પર સાઈડ સિમિલર છે સિમિલર છે નંબર 3 साइड 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 प्रोपोर्शन प्रोपोर्शन के लिए खाली एक ही एड थियो नीतर तो कॉन्ग्रुएंट वाला जा राइट एंगल ना हमारा राइट एंगल हाइपोटेन्यूस साइड क्या छ साइड 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 करस्पोंडिंग साइड छे प्रोपोर्शन नो इज दिस अपॉन दिस इक्वल टू दिस अपॉन दिस इक्वल टू दिस अपॉन दिस देन द टू ट्रायंगल्स आर सिमिलर समझ गए एंगल एंगल छे साइड 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 छे आरे छे हम आरे छे नथी આવતું યાર નથી એટલે સાઈડ એંગલ સાઈડ બસ ત્રણ જ ક્રાઇટેરિયા છે એંગલ એંગલ સાઈડ 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 અને સાઈડ એંગલ જો સાંભળો આવું હોય રાઈટ એંગલ હાઇપોટેન્યુસ સાઈડ साइड एंगल साइड ना थे आना ना थे अब अन्य ट्रायंगल सिमिलर प्रूव ना कर सको तो ना राइट एंगल भी छे चलो राइट एंगल भी छे आ 3 छे आ 6 छे आ 5 छे आ 10 छे स्टिल यू कैन नॉट प्रूव दिस टू ट्रायंगल एज सिमिलर बिकॉज़ साइड राइट एंगल हाइपोटेन्यूस साइड अरे पण अपन नथी क्राइटेरिया सिमिलरिटी मा सिमिलरिटी मा क्राइटेरिया नथी आरएचएससी तो मैं ना करी शो पाइथागोरस की साइड फाइंड करे तो सिमिलर है हां पाइथागोरस की साइड फाइंड करे तो सिमिलर है आ 3 छे 4 छे ना 4 छे 10 छे 6 छे 8 छे तो 8 छे ऐसे से साइड एंगल मतलब बीजी बे साइड नो हाइपोटेन्यूस करता वाला है वो भी બે સિમિલર ટ્રાયંગલ નો એરિયા બે ટ્રાયંગલ સિમિલર હોય એક આ ટ્રાયંગલ છે એબીસી and PQR are similar triangle, a similar point.
राइट। तो एबीसी यहाँ लिखो एरिया ऑफ एबीसी अपॉन एरिया ऑफ पीक्यूआर इक्वल टू जड़े पर एरिया होय तो एनी साइड नो स्क्वायर आवे तो जड़े पर एरिया होय तो यहाँ एबी स्क्वायर अपॉन पीक्यू स्क्वायर इक्वल टू बीसी स्क्वायर अपॉन क्यूआर स्क्वायर इक्वल टू एसी स्क्वायर अपॉन पीआर स्क्वायर है एरिया होय कोई बड़े जैसे पैरामीटर होय तो सूत्र में पेरीमीटर ऑफ ट्राइंगल एबीसी एंड पेरीमीटर ऑफ ट्राइंगल पीक्यूआर ये सूत्र है। सपोज समझो कि यार 3 छे या 4 छे या 5 छे नाना डबल आ 6 छे 8 छे 24 हाफ टाइम એટલે કે દરેક વખતે જરૂર નથી કે પેરીમીટર એટલે કે ત્રણે ત્રણ સાઈડ ને પ્લસ કરું એટલે કે પેરીમીટર ઓફ એબીસી અપોન પેરીમીટર ઓફ પીક્યુઆર ઇક્વલ ટુ એબી અપોન પીક્યુ પણ થાય કારણ કે એબી અપોન પીક્યુ ઇક્વલ ટુ બીસી અપોન ક્યુઆર ઇક્વલ ટુ એસી અપોન પીઆર ઇક્વલ ટુ એબી પ્લસ બીસી પ્લસ એસી અપોન પીક્યુ પ્લસ ક્યુઆર પ્લસ આરએસ આતો આપણે કર્યું ત્રણે ત્રણ નું સમ અને એનો આન્સર તો 1/2 આવ્યો સમજમાં આવે છે પણ AD ની જગ્યાએ 3 મૂકો PQ ની જગ્યાએ 6 મૂકો તો પણ 1/2 આવે સમજમાં આવે છે પેરીમીટર નો રેશિયો મતલબ ત્રણે ત્રણ સાઈડ આની કી ત્રણે ત્રણ સાઈડ નો ડિવાઈડ કરી ઓલ તો હવે આ એક નાનો ટ્રાયંગલ
અને આખો ટ્રાયેંગલ માં કેટલું વસ્તુ સરખું છે ઇન ટ્રાયેંગલ એંગલ એંગલ કોમન એ મે ના પાડી છે તને બોલવાની એ એમ બી કારણ કે હજી બીજે સોચે જોવે છે ભાઈ એ એમ બી એન ટ્રાયેંગલ એ બી સી માં કેટલી કઠી વસ્તુ સરખી છે સિમિલારિટી પ્રૂવ કરવું હોય તો બે એંગલ સરખા બતાવવા પડે જો એક આ નાનો ટ્રાયેંગલ છે એમાં પણ એંગલ એ સેમ થાય એ એમ બી માં એંગલ એ છે અને એંગલ એમ 90 છે રાઈટ હવે આખો ટ્રાયેંગલ ને ફોકસ કરો આખો ટ્રાયેંગલ માં એ જ એંગલ એ અને બી 90 થાય હા રાઈટ તો નાના આ ટ્રાયેંગલ માં બી એ એમ ઇક્વલ ટુ બી એ એમ નાના ટ્રાયેંગલ માં અને મોટા ટ્રાયેંગલ માં બી એ સી સેમ એંગલ નાના ટ્રાયેંગલ માં એમ છે એટલો મોટા ટ્રાયેંગલ માં બી છે 90 એમ એટલે કે એ એમ બી અને બી એટલે કે એ બી સી 90 ડિગ્રી વેન ઇન ટુ ટ્રાયેંગલ ટુ એંગલ્સ આર ઇક્વલ ધીસ બોથ ધ ટ્રાયેંગલ્સ આર સિમિલર તો ટ્રાયેંગલ એ એમ બી એ સિમિલર છે ચલો પહેલા એ એમ બી મેં તમને સિક્વન્સ બી સમજાવ્યું છે કે આનું આર્મ લેવાનું છે અને આનું આર્મ લેવાનું છે અને આખા ટ્રાયેંગલ નું આર્મ લેવાનું છે A M B એવી જ રીતે લખજો તો આ A B C આવશે ચલો A ની સામે A જ હોય M ની સામે B M ની સામે B છે M નાના ટ્રાયેંગલ માં M 90 છે તો મોટા ટ્રાયેંગલ માં B 90 છે તો A B C આવ્યું એસ પર એંગલ એંગલ ક્રાઇટેરિયા નંબર 1 હવે આ નીચે જે શેડ કરું છું A અને આખો ટ્રાયેંગલ બંને ટ્રાયેંગલ માં જો ઇન ટ્રાયેંગલ હા પણ હવે આનું રાડું કરીને પછી જી કરવાનું છે એબીસી કરીને ચલો એ એમ બી એ એમ બી માં શું બે એ એમ બી અને એબીસી માં શું બે વખત આવ્યું એ એમ બી માં એ બી પણ આવે છે અને એબીસી માં પણ એ બી આવે છે સમજમાં આવે છે તો એ બી પર ફોકસ કરવાનું જો આ ટ્રાયેંગલ માં પણ એ બી આવે છે અને આખા ટ્રાયેંગલ માં પણ એબી આવે છે સમજમાં આવે છે આ એબી બંને માં કોમન છે તો જે આ એના પર ફોકસ કરવાનું સિમિલારિટી આપ પ્રૂવ કર્યું કે એમને મોકટ માં નહીં કર્યું ભાઈ એને યુઝ કરવાનું છે સો એબી અપોન એસી તો એબી અહીંયા છે તો એએમ અપોન એબી થાય એબી અપોન એસી એએમ અપોન એબી સો એબી સ્ક્વેર ઇઝ એએમ ઇનટુ BCM આ ટ્રાયેંગલ માં જેટલો BCM છે એ જ મોટા ટ્રાયેંગલ માં BCA છે સેમ એંગલ નાના ટ્રાયેંગલ માં જેટલો M 90 છે જેટલો મોટા ટ્રાયેંગલ માં B 90 છે BMC અરે ABC 90 ડિગ્રી સો ટ્રાયેંગલ BMC ઇઝ સિમિલર ટ્રાયેંગલ ચલો સી છે ત્યાં સી છે બી એમ છે ત્યાં બી છે તો એબીસી થાય નંબર 2 નાઉ યુ કેન સી ધેટ હવે આની અંદર જો આ નાના ટ્રાયેંગલ ની અંદર અને મોટા ટ્રાયેંગલ માં શું બે વખત આવ્યું બીસી ડ્રો કરીએ આપણે આ ટ્રાયેંગલ ડ્રો કરીએ છીએ તો નાના ટ્રાયેંગલ માં પણ બીસી આવ્યું અને મોટા ટ્રાયેંગલ માં પણ બીસી આવે છે જે ઓવરલેપ થતી હોય એ સાઈડ લેવાની BC upon AC BC પાછળ છે BC લેવાની ને તો CM ઓર MC upon BC તો BC square equal to CM into AC થાય નંબર 2 હવે આ નંબર 1 આ કેપિટલ 1 અને કેપિટલ 2 કોઈ Now from 1 and 2 you can see AMD and nano triangle and acro triangle similar છે AMD similar ABC નીચેનો ટ્રાયેંગલ BMC અને acro triangle similar છે
નાનો ને આખો સિમિલર છે આને આખો સિમિલર છે પછી તો પછી વન ખબર પડે છે આ વન છે આ ટુ છે આ વન અને આખો એબીસી ટુ અને આખો એબીસી સિમિલર હોય તો પછી વન અને ટુ સિમિલર થાય નાના નાના બંને ટ્રાયંગલ સિમિલર થાય એએમડી અને એબીસી બીએમસી અને એબીસી તો એબીસી એબીસી એ સરખા છે તો ફ્રોમ વન એન્ડ ટુ યુ આઈ કેન રાઇટ ધેટ એએમડી ફ્રોમ વન એન્ડ ટુ ટ્રાયંગલ એએમબી सिमिलर ट्रायंगल जो आम आम आवे सीक्वेंस ए एम बी बी एम सी बी एम सी फ्रॉम वन एंड टू चलो बनने में सू ओवरलैप था है बी एम तो बी एम लेवा हम छे हमें बी एम अपॉन सी एम इक्वल टू जो क्या नहीं जरूर नहीं पड़ती है हमें आने जरूर नहीं पड़ती बी एम अपॉन सी एम BM BM શું જોઈએ મને બે વખત BM જોઈએ BM તો BM અહીંયા છે તો AM upon BM so BM square equal to CM into AM capital number 3 હવે આ લઈ લો LHS લઈ લો સમજમાં આવ્યું આપણે શું કર્યું આ નાનો ટ્રાયંગલ ને આખો ટ્રાયંગલ સિમિલર કર્યો એમાં AB square ની વેલ્યુ લાવ્યા પછી આ ટ્રાયંગલ ને આખો ટ્રાયંગલ સિમિલર કર્યો એમાં BC square ની વેલ્યુ લાવ્યા राइट अब हम LHS ले लो AB स्क्वायर प्लस BC स्क्वायर व्हाट इज AB स्क्वायर AM इनटू AC AM इनटू AC प्लस CM व्हाट इज BC स्क्वायर CM प्लस CM इनटू AC आ LHS ले ली तू આપણે આપણે પ્રૂવ કરવાનું છે AB स्क्वायर प्लस BC स्क्वायर इक्वल टू AC स्क्वायर અને LHS લીધો આપણે AB स्क्वायर प्लस BC स्क्वायर This is the value of AB square and value of BC square. Now, बनने माती AC में common करो. AM plus one into plus AM. AC. आने AC में common करी दी तो AM बन जाए. AC में common करी दी तो CM बन जाए. Figure में जो AM plus CM. AC. AC है. इन्हें AC into AC. AC square. AC square. Hence, Pythagoras theorem. આની જરૂર નથી પડતી મેં કીધું હા તો જુઓ સાંભળો આજનું હોમવર્ક છે તમારે બધાએ ફર્સ્ટ થિયરમ જે તમારે આવવાનું છે ના થિયરમ છે એ થ્રી ટાઈમ્સ લખવાનું છે થ્રી ટાઈમ્સ થિયરમ યસ થ્રી ટાઈમ થિયરમ અને સિક્સ પોઈન્ટ તમે અમારે લખવા ના અમારે લખવાના તમારે થિયરમ તો આવવાના હશે ને બીજા તો એવું ના હોય ભાઈ 6.1 અને 6.2 બે એક્સરસાઇઝ જો થિયરમ નંબર નંબર બોલો થિયરમ 6.1 અને 6.2 આ 8 આ 3 ટાઈમ્સ જાતે લખવાનું છે ભાઈ હા અને એક્સરસાઇઝ નંબર 6.1 એન્ડ 6.2 ઇઝ ઇન હોમવર્ક આટલું હોમવર્ક છે Thank you.